ત્રણ ને ત્રીસ વાગ્યા ની આસપાસ અચાનક વરસાદની જોરદાર એન્ટ્રી થઈ હતી જેમાં ઉના તાલુકાના અનેક ગામોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સંભાવના છે તેવી જ રીતે દરિયા કિનારે આવેલા માણેકપુર દુધાળા સીમર એવા અનેક દરિયા કિનારે કાંઠાના ગામોના રસ્તા પર પાણી ફરી વળ્યા છે ત્યારે માણેકપુર ગામની વાત કરવામાં આવે તો દરિયા કાંઠાનું છેવાડાનું માણેકપુર ગામ છે ત્યાં રાવલ નદીનું પાણી આવે છે જો રાવલ ડેમનું પાણી વધારે માત્રામાં છોડવામાં આવે તો માણેકપુર ગામ સંપર્ક વિહાણું બની શકે છે જેમાં ઘણા ગામોમાં અસરગ્રસ્ત લોકો માટે સરકારે સાયક્લોન સેન્ટર બનાવ્યા છે પરંતુ વધારેમાં વધારે સાયક્લોન સેન્ટરની જરૂર માણેકપુર ગામને પરંતુ માણેકપુર ગામમાં સાયક્લોન સેન્ટર બનાવવામાં આવતું નથી અને એની ઉપર તંત્ર દ્વારા કોઈ ધ્યાન દોરવામાં પણ નથી આવતું ચોમાસા દરમિયાન માણેકપુર ગામ સંપર્ક વિહોણું બને ત્યારે લોકો પોતાનું ઘર છોડીને ક્યાંય ન જઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાય છે ગામ લોકોની એક જ માંગ છે વહેલી તકે સાયક્લોન સેન્ટર બને સંવાદદાતા ભાણજી સાંખડ સાથે દીવ મિરર ન્યૂઝ ઉના નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છોપાયેલ બાંભણિયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરન ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર